ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાતના એસટી વિદ્યાર્થીઓ માટે જીપીએસસી ક્લાસ વન ટુની પ્રી કોચિંગ સેવાનું આયોજન કરવામાં આવેલ છે આ કોચિંગ સેવાનો લાભ લેવા માટે એના એપ્લિકેશન ફોર્મ તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસથી ચાલુ થઈ ગયા છે જે અઢાર સપ્ટેમ્બર બે હજાર બાવીસ સુધી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા કરવાના રહેશે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે આ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તમે ત્યાંથી પણ ડાયરેક્ટ ઓનલાઈન એપ એપ્લાય કરી શકો છો સરકારશ્રી દ્વારા આના માટે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એસઓપી પણ બહાર પાડવામાં આવેલ છે તેમાં કોચિંગનો સમયગાળો જે ઓછામાં ઓછો ચારથી છ માસનો હોવો જોઈએ અઠવાડિયામાં પાંચ દિવસ પ્રતિદિન બેથી ત્રણ કલાક કોચિંગ દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી એસી ટકા બાયોમેટ્રિક રહેશે તેમજ લાયક વિદ્યાર્થી માટે લાયકાતના ધોરણો નક્કી કરવામાં આવે છે જેમાં આદિજાતિ વિદ્યાર્થી જે તે સ્પર્ધાત્મક મરી પરીક્ષા માટે નિયત થયેલ ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ ખાસ અગત્યની વસ્તુ અરજદારશ્રીએ જીપીએસસી વર્ગ એક બેની સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પીપા પ્રાવેશિક પરીક્ષા માટે ઓનલાઈન કર કરેલી ઓનલાઈન અરજી કરેલી હોવી જોઈએ બીજી આવક મર્યાદા વિદ્યાર્થીની કુટુંબની વાર્ષિક આવક પાંચ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ પછી સહાયતા મેળવવા માટેના ધોરણો જે આ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવે છે ઓનલાઈન અરજી દરમિયાન અપલોડ કરવાની વિગતો વિદ્યાર્થીનો ફોટો આધાર કાર્ડ દિવ્યાંગ પ્રમાણપત્રની પીડીએફ બેંક પાસબુક પીડીએફ માર્કશીટ સ્નાતક અનુસ્નાતક આવકના દાખલાની પીડીએફ જાતિના પ્રમાણપત્રની પીડીએફ આ મુજબ આ પીડીએફ ની પણ લિંક જે શિક્ષા વિડિયો ના ડિસ્ક્રિપ્શન માં આપેલી છે ફ્રી કોચિંગ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે આ પોર્ટલ પર લાભાર્થી રજીસ્ટ્રેશન તેમ આયુદનોનું નામ જે પીસી તાલીમ આ રીતે વિદ્યાર્થીનું નામ પિતાનું નામ વિદ્યાર્થીનું આટક સ્ત્રી પુરુષ સિલેક્ટ કરવાનું રહેશે જાતિની પેટા જ્ઞાતિમાં તમારે જે જાતિના પ્રમાણપત્રમાં જે આવતી હોય એ મુજબ પેટા જ્ઞાતિ પસંદ કરવાની રહેશે પછી જન્મ તારીખ દિવ્યાંગ હા કેના વિદ્યાર્થીનો મોબાઈલ નંબર વાલીનો મોબાઈલ નંબર કુટુંબની વાર્ષિક આવક આધાર કાર્ડ સરનામું રહેઠાણનો જિલ્લો તાલુકો ગામ સ્નાતકનું ડિટેલ ભરવી ફરજિયાત છે જ્યારે અનુસ્નાતક હોય તો પણ ચાલે ને ના હોય તો પણ ચાલશે બેંકની વિગત બેંક ખાતા નંબર નામ બેંક શાખા આઈએફએસસી કોડ તમે કયા જિલ્લામાં કોચિંગ મેળવવા માગો છો જે તે જિલ્લો પસંદ કરવાનો છે એજન્સીમાં આ બે જ લિબર્ટી કેરિયર એકેડેમી અને શિલ્પ કેરિયર કેરિયર એકેડેમી જે પસંદ કરો એ મુજબ પછી અહીંયા ખાસ મિત્રો સ્પીપા પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવામાં આવેલ છે હા જીપીએસસી ક્લાસ વન ટુ જે હાલમાં જ આ જે જ ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગઈ છે તો પહેલાં એ પણ ફરજિયાત એપ્લાય કરી દેજો પછી વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરો આધાર કાર્ડ સ્નાતકની માર્કશીટ પીડીએફ અનુસ્નાતક આવકના દાખલો જાતિના પ્રમાણપત્ર બેંક પાસબુક પછી સબમિટનું બટન ક્લિક કરી દેવાનું છે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે તમારી અરજીની સ્થિતિ પણ જોઈ શકો છો અહીંયા અરજીની સ્થિતિ માટે જીપીએસસી કોચિંગ તાલીમ વર્ગ અને તમારા અરજી નંબર જે મોબાઈલ પર આવ્યો હોય તે અહીંયા નાખી અને અરજીની સ્થિતિ પણ જોઈ શકાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વેડી